ડેપ્યુટી સીએમ પર ચપ્પલ ફેંકવાના મામલે વડોદરામાં જે ઘટના સામે આવી હતી ત્યારે હાલ ચપ્પલ ફેંકરાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે વડોદરા પોલીસે આ મુદ્દે તપાસ તેજ કરી છે રેન્જ આઈજી એસપીડી કરજણમાં એક બેઠક મળી એલસીબી એસઓજી સહિતની પાંચ ટીમ પણ તૈનાત છે વિડીયો ફૂટેજ અને મોબાઈલ વિડીયોની તપાસ કરવામાં આવશે અને આખરે નાયબ મુખ્યમંત્રી પર જે ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું તે શખ્સ કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં કરજણમાં પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી પેટા ચૂંટણીના પ્રચાર અર્થે જ્યારે તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા તે સમયે તેમના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું ત્યારે હાલ આ ચપ્પલ ફેંકનાર કોણ છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે આઠ બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ થઈ એમએલએ ખરીદીના આક્ષેપો થયા ઉમેદવાર પર ઇંડુ ફેંકાયું પરંતુ હતો તો ત્યારે થઈ જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું

સામે આવી તો ગઈકાલે ઉપમુખ્યમંત્રી કરજણ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં હતા ત્યારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમના ઉપર ચંપલ ફેંકવામાં આવ્યું ખરેખર આ ઘટનાઓ વખોડવા પાત્ર છે ત્યારે અમારી સાથે વડોદરાના નાગરિકો ઉપસ્થિત છે આપણે તેમની પ્રતિક્રિયા પણ બિલકુલ જાણવાનો પ્રયાસ કરીશું કે જે રીતે જે અત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ ઉપર કોઈક જગ્યાએ ઈંડા નાખવામાં આવે છે કંઈક ગઈકાલે કરજણમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની ઉપર ચંપલ ફેંકવામાં આવ્યું શું કહેશો જે રીતની ઘટનાઓ બની રહી છે સતત બની રહે છે કે ઈંડાનો ઈંડા ફેંકવામાં આવ્યા ગઈકાલે ડેપ્યુટી સીએમ પર ચપ્પલ ફેંકવામાં આવો આ એકદમ નિંદનીય ઘટના છે કોઈપણ રાજકીય પાર્ટીના કોઈપણ હોય આવું બનવું ના જોઈએ બીજી બાજુ નેતાઓએ પણ વિચાર કરવો જોઈએ કે આવી ઘટનાઓ કેમ બને છે કારણ કે લોકો અત્યારે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર અનેક મુદ્દાઓ છે ત્યારે નેતાઓએ પણ વિચારવું જોઈએ કે આપણે ભાષણમાં શું લેવું છે અને લોકો કેમ આપણાને આ રીતનો ઈંડા મારી રહ્યા છે કે ચપ્પલ ફેંકી રહ્યા છે સાથે કહી શકાય કે પહેલાં પણ આવા જ્યારે બનાવ બનતા હતા ત્યારે એવું કહેવાતું હતું કે નેતાઓ પોતાના માણસો થકી પોતાના પર ચપ્પલ ફેંકા પોતે લાફા ખાઈને પોતે નામના મેળવવાના આવા પણ ઘણા બનાવ બને બનતા આવ્યા છે પરંતુ જે પણ આ બનાવ બને છે બહુ જ ધૃણાસ્પદ બનાવ છે ચોક્કસ જે કંઈક ઘટનાઓ આવી ઘટનાઓ જાહેર જીવનમાં સામે આવે છે વખોડવા લાયક છે પરંતુ આવી ઘટના કેમ બને છે તેનું આત્મચિંતન પણ જાહેર જીવન સાથે સંકળાયેલા નેતૃત્વએ કરવું જોઈએ શું કહેશો જે ઘટનાઓ બની રહી છે ચૂંટણી પ્રચાર દરમિયાન આ બિલકુલ કોઈ ઈંડા નાખે છે ગઈકાલે એક બિલકુલ એક નિમ્ન કક્ષાની ઘટના બની કે ઉપમુખ્યમંત્રી ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન ચંપલ ફેંકવામાં આવ્યું ગઈકાલે જે ઘટના બની છે ખરેખર એ વખોડવાલાયક છે કારણ કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને એમની પદની ગરીમાં એ સૌએ જાળવવાનો ફરજ બને છે આ રીતનાની ઘટનાને સાંખી ન લેવાય પરંતુ ફરીદભાઈ એમ કહી શકાય કે છેલ્લા ઘણા ટાઈમથી સમગ્ર ભારતમાં જે રીતે રાજકીય પક્ષો વચ્ચે શબ્દોની જે મારામારી થઈ રહી છે તે એકદમ નિમ્ન કક્ષાએ જઈ રહી છે તેવું જણાય છે કારણ કે એના કારણે અત્યારે સમાજમાં પણ લોકો વિચારતા થયા છે અને બીજી વસ્તુ આવી ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોનું જ કાવતરું હોઈ શકે કારણ કે સામાન્ય જનતા આવું ભાગ્યે જ કરે છે પરંતુ હાલના સંજોગોમાં એમ કહી શકાય કે જનતા ખરાબ રોડ રસ્તા મોંઘવારી તથા અત્યારે જે લોકડાઉનમાં બેરોજગાર થઈ છે એના પણથી સરકાર પ્રત્યે કંઈક ને કંઈક નારાજગી જોવા મળી રહી છે બિલકુલ જે મતદારોનો આક્રોશ છે રોષ છે અને જે રીતે રાજકીય પક્ષો જે છે નિમ્ન કક્ષાના શબ્દોથી જે રીતે ચૂંટણી પ્રચાર આરોપ આરોપ કરી રહ્યા છે અને જે મૂલ્યોનો જે માહોલ જે છે તેને લઈને જે આખું વાતાવરણ બગડી રહ્યું છે એ પણ એક જવાબદાર કારણ હોઈ શકે એવું વડોદરાના નાગરિકનું કહેવું છે તમારી શું પ્રતિક્રિયા સમગ્ર ઘટનાક્રમ જે નાયબ મુખ્ય પ્રધાન પર ચંપલ ફેંકાવાની ઘટના છે ખરેખર ખોટું થયું છે જે થયું છે પણ હું એની સાથે એક વસ્તુ ટાંકવા માંગીશ કે જે પ્રકારે રાજકીય નેતાઓ શિષ્ટાચાર રાજકીય શિષ્ટાચાર ભૂલી ગયા છે જે પ્રકારે ગમે તેવા ભાષણો કરવા ગમે તેવું વર્તન કરવું એનું આ એક પરિણામ છે કે એક પક્ષ કરે છે એના પરિણામે પ્રતિક્રિયા સ્વરૂપે બીજો પક્ષ એની પ્રતિક્રિયા આપે એટલે આ પ્રકારની રાજકીય શિષ્ટાચાર ભૂલીને જે વર્તન થઈ રહ્યું છે એનાથી લોકો પણ હેરાન થઈ રહ્યા છે કેમ કે રાજનીતિનું એક સ્તર ગુમાવી બેઠી છે ભારતની રાજનીતિ અને એ ગુમાયેલા સ્તરની સાથે સાથે લોકોનું અહિત થઈ રહ્યું છે એટલે હું તો એવું માનીશ કે આ સમગ્ર ઘટના એ રાજકીય ઘટના છે જનતાને આની સાથે કોઈ લેવા દેવા નથી જનતા આવી ઘટના કરે જ નહીં કેમ કે ગુજરાતની જે જનતા છે એ ખૂબ સંયમિત છે ખૂબ શાણી છે અને એ આ પ્રકારનું કૃત્ય ના કરે આની પાછળ કોઈને કોઈ રાજકારણ હોઈ શકે બિલકુલ આ એક જે ઘટના બની છે તેની પાછળ રાજકીય હુંસાતુસી અને રાજકીય જે હરીફો જે હરીફાઈ જે છે તેનું એક પરિણામ હોઈ શકે અને નાગરિકો પણ આનાથી બિલકુલ આખી સમગ્ર ઘટનાને વખોડે છે ત્યારે ચોક્કસ કહી શકાય કે જાહેર જીવનના જે મૂલ્યો જે છે જે સ્તર જે છે જે નીચે ઉતર્યું છે તેની પણ ચિંતા નાગરિકો ખાસ કરીને જે વડોદરાના નાગરિકો છે તે બિલકુલ તેમની લાગણી વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન અંકિત ગોન્સીકર સાથે ફરીદ ખાન ન્યૂઝ ન્યુઝી ગુજરાતી વડોદરા